नमस्कार, हूँ यश एबी प्रेस में तापर आपनो स्वागत है। आप जो रहा छो अमारी विशेष रजूआत महाचर्चा। आज गुजरात में एक एवी घटना बनी कि जेनाथी कोई नो पण जीव कंपी उठे। मेहसाणा में एक युवक के एक तरफी प्रेम में युवती पर एसिड फेंक्यू। आ समग्र मामले सवाल उठे छे कि सुप्रीम कोर्ट द्वारा एसिड ना वेचाण पर प्रतिबंध मुक्यो छे, तेम छता केम एसिड वेचाय छे। एक तरफी प्रेम में युवके कायदो हाथ में लीधो छे तो युवकों की मानसिकता पर पण सवाल उठे छे। आ समग्र मामले अमारी साथे चर्चा करवा माटे अमदावाद थी सामाजिक कार्यकर्ता रुजान खंभाता उपस्थित छे। मनोचिकित्सक प्रशांत भीमाणी, मीडिया पर्सनल डॉक्टर सोनलबेन पंड्या अने डॉक्टर शिवानी राजपुरोहित के जेओ वकील छे, तेमनी साथे चर्चा शुरू करिए। ते पहला एक अहेवाल जोईए। આ તોડફોડ કરાયેલું બાઇક, આ એકઠી થયેલી ભીડ, આ દ્રશ્યો પાછળ જવાબદાર છે આ યુવાન કે જે પોતાની કરતૂત બાદ અને એક યુવતીની જિંદગી બરબાદ કર્યા બાદ મોઢું છુપાવીને બેઠો છે। ઘટના મહેસાણાની છે કે જ્યાં એક તરફી પ્રેમમાં પડેલા યુવકે તેના જ સમાજની યુવતી પર એસિડ વડે હુમલો કર્યો। મહેસાણામાં આવેલ નાગલપુર વિસ્તારની કોમર્સ કોલેજમાં એફવાય બીકોમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કોલેજ કેમ્પસમાં પ્રવેશી રહી હતી, તે દરમિયાન બાઇક પર સવાર યુવકે તેની પર એસિડ વડે હુમલો કર્યો। છોકરો બહારથી દોડતો અંદર આવ્યો અને છોકરી અહીંયા ગેટ ઉપર ઊભી હતી એની ફ્રેન્ડ સાથે, તો છોકરીને આઈને સીધું એસિડનો છંટકાવ કરી અને છોકરો ભાગવાની કોશિશ કરતો હતો અને અહીંયા બધા જે છોકરાઓ ઊભા હતા એ લોકોએ પકડી અને પછી એ ઓફિસમાં લઈ ગયા। જો કે આ ઘટના બાદ ઘટનાસ્થળ પર હાજર લોકોએ સૂચકતા દાખવી અને આ ઘટનામાં એસિડ ફેંકીને ભાગનાર યુવક હાર્દિક પ્રજાપતિને પકડી પાડ્યો। સ્થાનિકોએ યુવકને પકડીને કોલેજના એક રૂમમાં પોરી દીધો અને આ સમગ્ર મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ ચાલી રહી છે। સુપ્રીમ કોર્ટે એસિડના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે, તેમ છતાં પણ એસિડ ખુલ્લેઆમ મળી રહ્યું છે। સમગ્ર મામલે સવાલ એ ઉભો થાય છે કે ક્યારે અટકશે એસિડનું વેચાણ અને ક્યારે આ મામલે યોગ્ય પગલાં લેવાશે। તો આ જીવ કંપાવી દે તેવી ઘટના બની છે મહેસાણામાં અને ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે, પણ સૌથી મહત્વપૂર્ણ સવાલ છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે કે એસિડનું વેચાણ તેની ઉપર પ્રતિબંધ લાગવામાં આવ્યો છે, તો સૌથી મહત્વનો સવાલ બને છે। શિવાની બેન, હું તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે કે એસિડ ન વેચી શકો તમે જાહેરમાં, અને શું છે આ ગાઈડલાઇન્સ તે સૌથી પહેલા જાણવા માંગીશું। સૌથી પહેલા તો આ જે ઘટના બની છે એને અમે કડા શબ્દોમાં નિંદા કરીએ છીએ। હિસ્ટ્રીમાં જઈએ પાછળ તો એવી રીતે છે કે 2013-12 ઓનવર્ડ્સ ઘણા બધા ઇન્સિડન્ટ્સ એસિડ અટેકના થતા હતા અને 2014માં એક એવું એટલું બધું વ્યાપ એનો વધી ગયો, 300+ કેસીસ નોંધાવા માંડ્યા, એટલે એના માટે એક કાયદો ઘડવામાં આવ્યો, ઇન્ડિયન પિનલ કોડ જે આપણા ક્રિમિનલ લો જ્યુરિસ્ડિક્શનનું ભાગ છે એના પર એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું અને સાથે સાથે સુપ્રીમ કોર્ટે પણ એક એવી ગાઈડલાઇન્સ આપી કે એસિડ જે છે એનું વેચાણ પર નિયંત્રણ થાય, જે મળે છે એ અકાઉન્ટેબલ હોય અને એના ઉપર એક સંપૂર્ણ નિયંત્રણ માટેની ગાઈડલાઇન્સ પ્રસ્થાપિત કરવામાં આવી। સાચી વાત છે, તો આ જે પ્રકારે સુપ્રીમ કોર્ટે તો ગાઈડલાઇન્સ પ્રસ્થાપિત કરી દીધી છે, પરંતુ તેમ છતાં એસિડ તો ખુલ્લે આમ મળે જ છે અને આ પ્રકારે એસિડનો છંટકાવ થાય તેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહેતી હોય છે, જે ખૂબ જ ડિસઅપોઇન્ટિંગ હોય છે। ત્યારે પ્રશાંતભી, હું તમને પૂછવા માંગીશ કે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે ત્યારે કેવી માનસિકતા હોય છે આ યુવકની, કારણ કે યુવાનો મોટાભાગના આ પ્રકારની ઘટનાઓ કરતા હોય છે ત્યારે તેમની માનસિકતા સામે સૌથી મોટો સવાલ ઉભો થાય। બહુ ચોખ્ખી વાત છે કે આવા યુવાનો જે કંઈ પણ આવું કંઈક કરે છે કે એસિડ ફેંકે છે કે બીજું કંઈ પણ કરે છે, બીજી કોઈ રીતે નુકસાન પહોંચાડે છે, આવા લોકો મનોવિકૃત છે અને 2-3 કેટેગરીમાં અમે વહેંચીએ છીએ। સૌથી પહેલાં તો આ લોકો પર્સનાલિટી ડિસઓર્ડરનો ભોગ બનેલા હોય છે, જેને અમે અમારી કેટેગરાઇઝ ડાયગ્નોસ્ટિક કેટેગરાઇઝમાં કરીએ છીએ લોકોને। બીજી વાત એવી હોય છે કે આવા લોકો જે છે એમનું ઉછેર બહુ જ ખરાબ રીતે થયેલો હોય છે, એમનું પેરેન્ટિંગ બહુ પ્રોપર થયેલું નથી હોતું। મહત્વની વાત એ છે કે આ લોકો એવું માનતા હોય છે કે કોઈ પણ વસ્તુ નાનપણથી મને મળી જ જવી જોઈએ, જિદ્દી લોકો હોય છે, નાના હોય ત્યારે બાળકને કોઈ વસ્તુ આપી દેવામાં આવે એટલે જીદ કરે છે, પછી મોટા થયા પછી એને એવું લાગે છે કે આ છોકરી પણ મને મળી જવી જોઈએ, અને બીજું મને ના મળે તો કોઈને ના મળે એવી પણ એક માનસિકતા એનામાં હોય છે, અને ત્રીજી વાત એ છે કે હું તને બતાવી આપું કે તું જો મને છોડીને જાય તો તારી શું હાલત થાય છે, એટલે એક બદલો લેવાની વેરની જે વૃત્તિ છે એ વૃત્તિ બેઝિકલી એબનોર્મલ છે અને એના કારણે આખી ઘટના થતી હોય છે। સૌથી મહત્વની વાત આની અંદર એ છે કે એ છોકરો જે છે એ બંને જણાની જે રિલેશનશિપ છે એમાં ડેફિનેટલી એ મનોવિકૃત સોશિયોપેથ અથવા સાયકોપેથ છે।
સાચું છે. સોનલબેન, તમે એક મીડિયા પર્સન છો અને અવારનવાર આ પ્રકારની ઘટનાઓ મીડિયામાં આવતી રહેતી હોય છે. આ પહેલી ઘટના નથી અને તે ખૂબ જ ખરાબ વાત કહી શકાય કે આ ઘટના ઉપર હજુ સુધી કાબુ નથી મેળવી શકાયો, ત્યારે આ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો? અત્યંત આઘાતજનક અને દુઃખદ ઘટના છે, પણ તો હું એક શિક્ષણ સાથે સંકળાયેલી છું એટલે આ શિક્ષણના એક કેમ્પસની બહાર બનેલી ઘટના છે એટલે વધારે દુઃખની વાત છે. બીજી વાત મહત્વની એ છે કે આપણે ત્યાં જ્યારે જ્યારે પણ આ વિષયનું જ્યારે કવરેજ આવે છે ત્યારે હું એવું અંગતપણે માનું છું કે આપણે ત્યાં ઘણી બધી વખત, જેમ કે આપણે એક બહુ જાણીતો કેસ ગુજરાતમાં લઈએ તો પાટણનો કેસ છે કે જેમાં એક યુવતી પર એના શિક્ષકો દ્વારા આ પ્રકારનું કામ અત્યાચાર થયો હતો. હવે છેલ્લે એનું ટાઇટલ એવું આપવામાં આવ્યું હતું કે ભાઈ પીડિતાને આખરે ન્યાય મળ્યો. હવે આ સવાલ એ છે કે એમાં આરોપીને સજા મળે છે, પણ પીડિતાને ન્યાય મળે છે કે નહીં, એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. અને આ સંવેદના સમાજમાં અને મીડિયામાં બંનેમાં લાવવાની બહુ જરૂર છે કે આરોપીને સજા ચોક્કસ મળી, કારણ કે આપણા કાયદાઓ બહુ કડક છે. અને બીજી વાત જે છે કે જેમાં સ્ત્રીઓ પ્રત્યેનો આદર જન્માવાનું કામ, કારણ કે મીડિયા છે માસ એજ્યુકેટર છે, કારણ કે આપણે એવું માનીએ છીએ કે સ્ત્રીઓ છે એ મનોરંજનનું સાધન છે અને એ મારા મનોરંજનના જે પણ ધારાધોરણ હોય એ મને મળવા જોઈએ, અને આ છોકરી જે છે એ મારી પ્રેમિકા હોવી જોઈએ, જો એ ના મળે તો હું ના ચલાવું. એટલે આનું એક બહુ ક્રૂર સ્વરૂપ જે આજે આપણે જોયું, પણ એમાં મૂળ વાત તો એટલી જ છે કે સ્ત્રીઓ જે છે એ મનોરંજનનું સાધન નથી, અને જ્યારે પણ અવેલેબલ અને જે ફોર્મમાં અવેલેબલ જોઈએ ત્યાં હોવી જોઈએ. એટલે આમાં એ આખો જે છે એ જેન્ડર જસ્ટિસની સાથે પણ હું એવું માનું છું કે એક શિક્ષણ અને મૂલ્યોના શિક્ષણનો પણ બહુ મોટો સવાલ છે. જી રુઝાન, જે પ્રકારે સ્ત્રીઓ મનોરંજનનું સાધન નથી તેવું કહ્યું સોનલબેને, અને પ્રશાંતભાઈએ પણ કહ્યું કે આ લોકોની માનસિકતા એવી હોય છે કે તમારી નહીં તો કોઈની નહીં, આ પ્રકારની માનસિકતા સમાજ માટે એક ખૂબ જ ડેન્જરસ છે અને સમાજ માટે ચિંતા ઉપજાવનારી છે. 100%. એમાં સૌથી પહેલા તો કોઈ બીજી બહેનોને બી ઇન્સિક્યોરિટી થઈ જાય કે આવી રીતે કઈ બી થાય રસ્તાની વચ્ચે, જસ્ટ કોઈ એને એસિડ ફેંકી જાય, કોઈ જોડે આપણે ભલે ઝઘડ્યા હોય એને એસિડ ફેંકી જાય, એટલે સૌથી પહેલા ઇન્સિક્યોરિટી છે. જે તમે પોઈન્ટ લીધો કે આપણે જે લાયસન્સથી ચાલે એસિડ વેચાવું જોઈએ એ આપણે પછી લઈએ, પણ સૌથી પહેલા જે તમે બહુ એક હજી ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ લેવાનો છે જે સોશિયલ, આપણું જે સોશિયલ સ્ટ્રક્ચર છે એનો. કારણ કે થાય છે શું કે લેટસ્ટ છે કે જ્યારે આપણે ઘરમાં જ વાત કરતા હોઈએ તો ઘરમાં હસબન્ડ ને વાઈફ ઝઘડતા હોય, પેલો દીકરો જોતો હોય, પેલો હસબન્ડ વાઈફને ટપલા ટપલી મારતો હોય કે કંઈ બી કરતો હોય, તો પેલો દીકરાને પહેલા ના ગમે, પણ પછી થાય કે આ તો મારો હક બને છે, આ તો મારે કરવાનું જ છે, હું બી કરી શકું છું. અને એ જોતો જોતો મોટો થતો રહે છે, અને જ્યારે મોટો થાય છે ત્યારે પછી એને બધું કે આ તો મારી જ થવી જોઈએ, આ કોઈની નહીં થાય. જે પિક્ચરોમાં બી, ઘણા પિક્ચરોમાં બી એવું દેખાય છે કે પેલો છોકરો સ્ટોકિંગ કરે, સ્ટોકિંગ કરે તો ઘણી વાર છોકરી ના પાડી દે તો પેલો વેર લે, અને છોકરી હા પાડે તો, એટલે બંને વેમાં આપણે લોસ છે. એવા પિક્ચરોમાં ના પાડે તો પેલો છોકરીને હેરાન કરે છે, જે જે છોકરાઓ જોઈને કે જો હેરાન કરીએ આપણે બી કરીએ, અને અગર પેલી છોકરી હા પાડે છે તો પેલાને કોન્ફિડન્સ આવે કે જો હું સ્ટોકિંગ કરીશ તો મને છોકરી હા પાડશે, એટલે બંને વે આપણો લોસ છે. એટલે આ જે રીતે આપણે અત્યારે જે ઘડતર થઈ રહ્યું છે આપણું, અને જે 2014 આના 300+ કેસ હતા, 11-12-13 આના 80 થી 60 ની અંદરમાં કેસ હતા, એનો મતલબ એવો નહોતો કે કેસ ઓછા હતા, એનો મતલબ એવો હતો કે લોકો એનું પેલું એ નહોતું કરતા, શું કહેવાય, નોંધણી નહોતા કરતા, જે પછી 2014 અને 2013 એની નોંધણી થવા લાગી ને એટલે આપણને લાગે છે કેસ વધી ગયા છે, પણ કેસ પહેલાથી હતા જ. અને આ એસિડ ફેંકવાનું સૌથી ઇઝી છે, કારણ કે એ વખતે તો 2013-11-12-13 તો એનો લો બી બહુ જ ખરાબ, લો હતો જ નહીં કદાચ. 2014 જે લો આવ્યો છે એ સ્ટ્રોંગ લો આવ્યો છે, પણ તમારે અગર અત્યારે જો 2014 થી અત્યારે 2016 થવાય, કોઈ કન્વિક્શન્સ તો કોઈ હાથમાં દેખાતા જ નથી. એટલે લોકોને મેન્ટલી છે જે હંમેશા બધા ગેમમાં હોય છે કે છૂટ જાયંગે, ક્યાં હોગા અમારા, એટલે આ બધાના લીધે છોકરાઓને હજી હિંમત વધે છે કે લાવ ના હું કરું, કરનાર નોબડી ઇઝ ગોઈંગ ટુ સ્ટોપ મી. એમાં સુધી એસિડ જ ફેંક્યું છે ને, પણ એને એ નથી ખબર કે ભાઈ તું આ એસિડ ફેંકે છે ને, આપણને ખાલી એક પેલું એક તનખું લાગે છે ને અગરબત્તીનું, તો આપણે કેવી હાલત થાય છે ભૂલી જાય છે. આ એસિડ તો બહુ પેલું શું કહેવાય, વેરી જલવંત છે, અને એના લીધે હવે આ બિચારી છોકરી જે છે એવા ન્યૂઝ આવ્યા છે કે શી હેઝ ઇવન લોસ્ટ 75% ઓફ હર આઈસાઇટ. અને પેલા તો ભલે જે થશે થશે, જે ન્યાય મળવાનો છે મળશે, પણ એ છોકરીનું શું, એ દીકરીનું શું, એને તો લાઈફ બરબાદ થઈ ગઈ ને. જી, છોકરાને તો કદાચ સજા પણ થઈ શકશે. શિવાને હું તમને પૂછવા માંગીશ કે આ પ્રકારનો જે કાયદો લવાયો છે એસિડ એટેક ના જે કેસીસમાં, ત્યારે તેમાં કાયદામાં શું પ્રાવધાન છે, કયા પ્રકારની સજાઓ થઈ શકે છે, કાયદાકીય રીતે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને શું અત્યાર સુધી કોઈ એવા દાખલારૂપ કેસીસ છે કે જેનાથી લોકોનામાં એક ડર પેસે જેવો આ પ્રકારના ગુના આચરે છે? કારણ કે આ કિસ્સામાં જોઈ શકાય છે કે તેની હિંમત ખુલી ગઈ છે. ઇન્ડિયન પિનલ કોડમાં જનરલ સેક્શન્સ જે છે ગ્રીવિયસ હર્ટ અને એ બધામાં નાખવામાં આવતું હતું. 2014 એક અલગથી
ઇન્ડિપેન્ડન્ટ સેક્શન એને આપવામાં આવી છે 326A અને B. એ એમ કે છે કે કોઈ બી વ્યક્તિ અગર એસિડ એટેક કરે છે, કોઈ વ્યક્તિને વાગે છે, કોઈ વિક્ટિમાઇઝ થાય છે, તો મિનિમમ 10 વર્ષની સજા છે, વિચ કેન બી એક્સટેન્ડેડ ટુ લાઈફ. અને 326B એવું કહે છે કે કોઈ વ્યક્તિ અગર આનો અટેમ્પ પણ કરે છે તો પણ 5 વર્ષ મિનિમમ, વિચ કેન એક્સટેન્ડ ટુ 7 યર્સ, વિચ કેન એક્સટેન્ડ ટુ લાઈફ. આટલી સજાનું પ્રાવધાન કરવામાં આવ્યો છે. એટલે આપણે આની સાથે સાથે કાયદો પોતાનું કામ કરે છે, આપણી એક જસ્ટિસ સિસ્ટમની એક રીત છે, એક સિસ્ટમ છે વર્તની, કે આપણે એવરીબડી ઇઝ ઇગ્નોરન્સ ઇનોસન્સ ટિલ ફાઉન્ડ ગિલ્ટી. એટલે આપણે જ્યાં સુધી કાયદો છેક સુધી પહોંચે, એવિડન્સીસ અપ્રિશિએટ થાય, ત્યાં સુધીનું વેઇટ જે છે એ ઘણી વખતે ફ્રસ્ટ્રેટ કરી નાખતું હોય છે વિક્ટિમને, પણ જસ્ટિસ ઇન્ડિયન સિસ્ટમમાં મળે છે એવું મારું દ્રઢપણે માનવું છે એક વકીલ તરીકે. અને બીજું કે આપણે આની સાથે સાથે એક સોશિયલ આઉટલેટની પણ વાત કરવી પડે, કે આ ઘણું બધું જેમ ડોક્ટર ભીમાનીએ કીધું એમ કે સાયકોલોજીકલ ઇમ્પેક્ટ આમાં બહુ મોટો છે. આ આપણે એક ટાઈપનું વાયલન્સ છે કે રેપ છે, કોઈને મારી દીધું, કોઈનો ખૂન કરી કાઢ્યું, આ એક એવી ટાઈપની ઘટના છે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ વાયલન્સ ટુ વિમેન સાથે થાય છે 74%. એક સર્વે કહે છે કે 74% આમાં વિક્ટિમ્સ વિમેન છે, પણ એ સાથે સાથે ઘણી બધી જગ્યાએ લવ અફેરના ઇશ્યુઝ છે, કોઈની સાથે એક વન સાઇડેડ લવ કહી શકાય, પ્રોપર્ટીઝના ઇશ્યુમાં પણ આવું બધું થાય છે, એક વેન્જન્સ માટે પણ થાય છે. એટલે વિમેન 74%, પણ એના સિવાય પણ મેન પણ આમાં ઘણી બધી વખતે વિક્ટિમાઇઝ થતા હોય છે. જી પ્રશાંતભાઈ, એક મહત્વપૂર્ણ બાબત જાણવા માંગીશ. આ પ્રકારના જે કેસીસ હોય છે તેમાં ફ્રેક્શન ઓફ મિનિટ કે ફ્રેક્શન ઓફ સેકન્ડમાં તો એ તેનું દિમાગ નહીં બનાવી લેતો હોય કે હું આની ઉપર એસિડ નાખું. એક પ્રોસેસ હશે, એ પહેલા એને ઇગ્નોર કરવામાં આવ્યો હશે કે તે કંઈ પણ હશે, અને ત્યારબાદ તે એ નિષ્કર્ષ પર પહોંચ્યો હશે કે આ ગુનો તે કરશે. તો આ પ્રકારના કેસીસમાં પ્રોસેસ શું હોય છે, તે કયા મેન્ટલ સ્ટેટમાંથી પસાર થતો હોય છે અને આખરે આ નિર્ણય લે છે? સૌથી પહેલા તો પ્રેમમાં રિજેક્શન થયેલું હોય છે. જો આપણે એ જ કિસ્સાની આમાં વાત કરીએ, આ જ કિસ્સાની, તો એ રિજેક્શન ફિલિંગ જે છે એ વ્યક્તિ લઈ શકતું નથી કે તે મને કેવી રીતે રિજેક્ટ કર્યો. અને એ મને જે છે ને શબ્દ બહુ મોટો છે, જે કારણ કે સૌથી મોટી બાઉન્ડ્રી ક્રોસ કરવાની જો કોઈ અઘરી હોય તો એ હું ની બાઉન્ડ્રી છે. એટલે મને કેમ તે રિજેક્ટ કર્યો એ વાત બહુ મોટી છે, અને મારા પ્રેમને કેમ ઠુકરાવી દીધો, આ બધા આવા બધા વાક્ય બધા બોલતા હોય છે. પણ મૂળભૂત વાત ત્યાંથી શરૂ થાય છે, એક કોન્ફ્લિક્ટથી શરૂ થાય છે, અને ધીરે ધીરે એ તમે જુઓ કે આવા કિસ્સાઓનું જ્યારે અમે કન્સલ્ટિંગમાં જ્યારે જોતા આવીએ છીએ, ઘણી બધી વખત એસિડના એક્ઝેક્ટની વાત નથી કરતો પણ બીજી રીતે હાર્મ કરવાના, ત્યારે એમાં કોઈ સિગ્નલ પણ આપતા હોય છે શરૂઆતમાં કે જો તું આમ નહીં કરે તો હું તને આવું કરીશ, હું તને આવું કરીશ, એવા સિગ્નલ્સ હોય છે. આ સિગ્નલ જ્યારે અપાતા હોય છે, જો એ વખતે બરાબર સંભાળી લેવામાં આવે તો કદાચ આ સ્થિતિ અટકી જાય, આ એવું મારું માનવું છે. બીજી વાત એ છે કે આ માનસિકતા જે છે એ ખરેખર એટલી બધી ક્રૂર હોય છે, ગુસ્સો જે છે કાં તો પોતાના પર વ્યક્તિ ઉતારે છે, આત્મહત્યા કરે છે, અથવા બીજાને નુકસાન કરે છે, જે આ કિસ્સામાં કર્યું. એટલે અને ત્રીજી મહત્વની વાત એ છે કે આ બધું થવા પાછળનું કારણ એ છે કે વ્યક્તિ પોતે ઇમોશનલી મેચ્યોર્ડ નથી, બેલેન્સ નથી. એના એના બાળપણમાં જ ત્યાંના ઉછેરમાં એના વ્યક્તિત્વ ઘડતરમાં જ ખામી છે, કે જેમ સોનલબેને બહુ સરસ વાત કરી કે એ વ્યક્તિને એ સ્ત્રીને સન્માન કરતા જ શીખ્યો નથી. જો એ કોઈ બીજા, અને સ્ત્રીની વાત જવા દો, બીજા કોઈ પણ વ્યક્તિના ઓપિનિયનનું સન્માન કરવું એ બહુ જરૂરી છે, વ્યક્તિને આવડવું જોઈએ, એ નાનપણથી એનામાં મુકાવવું જોઈએ. તમારો અભિપ્રાય જુદો હોઈ શકે પણ તમે પોતે ખોટા જ છો એવું કહેવાનો અધિકાર નથી. એ એ આ બે બાબત જે છે એ બંનેનો ભેદ બહુ સમજવો જરૂરી છે. આ જ બાબત જો વ્યક્તિની અંતરીકૃત થયેલી હોય, ઇન્ટરનલાઇઝ થયેલી હોય, તો એ બિહેવિયરમાં પણ આવે છે, એ પ્રેમના બિહેવિયરમાં પણ આવે છે, અને બીજા પ્રોફેશનલ બિહેવિયરમાં પણ આવે છે. આ બહુ મહત્વની વાત છે. એટલે આ ડેવલપમેન્ટ જે છે એ વ્યક્તિ વ્યક્તિ પર આધાર રાખે છે. જો વ્યક્તિ બેલેન્સ તો એનો પ્રેમ પણ બેલેન્સ, વ્યક્તિ ઇમ્બેલેન્સ તો એની ધૃણા પણ જબરજસ્ત ઇમ્બેલેન્સ હોય છે. સાચી વાત છે. જે પ્રકારે શિક્ષણ આમાં ખૂબ મોટો ભાગ ભજવતો હોય છે સોનલબેન, તમે એક શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા છો, તેમજ તમે એક સમાજમાં એક તમે જાગૃત છો નાગરિક, તો જે પ્રકારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે શિક્ષણ આમાં કેટલો મહત્વપૂર્ણ રોલ પ્લે કરે, શું શિક્ષણ થકી તેમને સુધારી શકાય ખરું? એટલે આમાં ત્રણ જે બાબતો છે જે ભારતીય સમાજમાં ખાસ કરીને જેને કલ્ચરલ નર્ચરિંગ એટલે કે એનું સાંસ્કૃતિક સંવર્ધન શિક્ષણની સાથે થવું જોઈએ, કે જ્ઞાતિ ધર્મ અને ખાસ કરીને વિવિધ એટલે અન્ય લિંગ સાથેના લોકો અહીંયા વસે છે અને એનો સ્વીકાર. અહીંયા આપણે અત્યારે સહિષ્ણુતા એ શબ્દ બહુ જુદી રીતે પોલિટિકલી વાપરવામાં આવ્યો, પણ સહિષ્ણુતા એટલે શું? તો એના માટે જે છે ને કે એક મૂળભૂત સંસ્કાર કે ભાઈ વિમેન અને મેન જે છે એ એકબીજાથી ઇન્ફિરિયર કે સુપિરિયર નથી, એ બંને એકબીજાથી જુદા છે.
અને લેટ અસ સેલિબ્રેટ ધીસ ડિફરન્સીસ. આ સમજણ એ શિક્ષણની સાથે જો ન વિસ્તરે કે ભાઈ આ બંને જુદા છે અને આ જુદાપણું જે છે એ પણ એક ઉજવણીનો વિષય છે, એટલે આ એક સંસ્કાર શિક્ષણની સાથે વિસ્તરવું જોઈએ. બીજી બહુ જરૂરિયાત આપણે ત્યાં એવી છે કે આવી નાની નાની ફરિયાદો આવે ને અને આપણે ઉપેક્ષા કરતા હોઈએ છીએ કે ભાઈ આને આને એમ પૂછ્યું. અને હવે એવું છે કે છોકરાઓ પણ એવું ઈચ્છતા હોય છે કે અમારી પ્રાઇવેટ લાઈફ છે એટલે ટીચર્સ કે કોઈ એમાં ના ઇન્ટરફિયર થાય. બીજું આ પ્રકારના ઇન્ટરેક્શનમાં બહુ મોટો રોલ એક સોશિયલ મીડિયાનો પણ છે કે જેમાં એ ચેટ કરતું હોય તો એ બહાર કોઈને ખબર ના હોય પેરેન્ટ્સને કે મા બાપને. એટલે કોલેજ કાઉન્સિલિંગની અને ફેમિલી કાઉન્સિલિંગની પણ બહુ મોટી જરૂર છે. આપણે ત્યાં એવું છે કે આ વર્ગખંડમાં અપાતા શિક્ષણ સિવાય બાળક અથવા વિદ્યાર્થીને ઘણું બધું શીખવાડવાનું હોય છે અને જેને આપણે આપણે ભારતીય સમાજમાં ચારિત્ર ઘડતર કહીએ છીએ અને અમે શિક્ષણની ભાષામાં એને વેલ્યુ એજ્યુકેશન કહીએ છીએ, જેની બહુ જરૂર છે. રુઝાન, તમને પૂછવા માંગ્યું છે, આ પ્રકારની ઘટનાઓ જે પ્રકારે એક વાર એક ઘટતી રહેતી હોય છે, અટકતી નથી, તો આમાં પોલીસ અને પ્રશાસન કેટલા જવાબદાર તમે માનો છો? સૌથી પહેલા તો પોઈન્ટ એ જ છે કે જયારે લેટર છે કે આ ઘટના થઈ, હવે જે આઈઓ છે આઈઓ એનો કઈ રીતે કેસ મૂકે છે, કારણ કે ઘણી વાર તો આ લોકો છૂટી જશે, કારણ કે આઈઓ ઘણી વાર કેસ વીક મૂકે છે ફોર વોટ એવર રીઝન્સ. There are 10 reasons can go behind it. For whatever reasons, case weak આવે, આપણને તો ભલે હરડતું દેખાતું હોય કે ભાઈ આને ગુના આને સજા થશે, પણ આને નહીં થાય, કારણ કે બીકોઝ ઓફ ધ કેસ વીક પોઈન્ટ પુટ. જેને કે એક્ઝામ્પલ સિમ્પલ કે આ પહેલા તો પહેલા સોચશે કે ભાઈ આ ક્યાંથી એસિડ લાવે, એસિડનું કેટલું હોય અંદર પર્સન્ટેજ, યુ નો ઓલ દેટ લોટ ઓફ સિલી થિંગ્સ વિલ ગેટ ઇન ટુ ઇટ, વિચ આપણા લોયર બેન વધારે કહી શકશે કે કઈ રીતે એક લોયર બીજા લોયર જોડે કેસને આખો ગૂંચવાડી દે છે અને આખા કેસને ઉડાવી દે છે. એટલે પહેલા તો એટલે એમાં એક તો પોલીસનું આઈઓનું ઇન્વેસ્ટિગેશન, પછી લોયરો કઈ રીતે આને મૂકે છે, અને ત્રીજો કે હજી આપણો આ જે 326 એ ને બી જે લો છે, આમ તો અત્યારે તો જે નવો ગળાવ છે નોન બેલેબલ છે, એટલે એક સારી રીત છે, પણ એમાં થોડા હજી લૂપોલ્સ છે. કારણ જાણે કે એક્ઝામ્પલ કે પહેલા પ્લાન કર્યું હતું કે નહોતું કર્યું, એને અગર પ્લાન કર્યું તો શું છે. બીજો કે આ લોમાં એક બીજું બી પ્રાવધાન છે, મને પૈસા કોણ આપે કે બેનને અત્યારે કઈ 3 લાખ રૂપિયા મળે અગર ફોર ઇલાજ, એટલે એ બધું જે પ્રાવધાન છે એનું બી હજી કઈ ક્લેરિટી નથી. મૂકાઈ ગયો છે પણ એના ડેપ્થમાં હજી આવ્યો નથી, ખાલી ઉપર તબકે મુકાયો હતો કારણ કે પ્રેશર આવ્યું હતું જયારે આપણે નિર્ભયા કેસનું થયું ત્યારે એ લોકોએ આમાં બી આ પોઈન્ટ મૂકી દીધો હતો. એટલે અગર પોલીસ ને પ્રશાસનની વાત કરો તો મેં કહ્યું ને બેન હજી જવાબ આપ્યો નથી કે કન્વિક્શન કેટલા થયા છે. શી સેસ કે થાય છે અને આપણે સિસ્ટમમાં એ છે કોન્ફિડન્સ છે એમાં ના નથી, મને બી પૂરો કોન્ફિડન્સ છે, પણ જે નોર્મલી અત્યાર સુધી જે બહેનોના રેપ કેસીસમાં કન્વિક્શન 15-18% થયા છે એ મારી પાસે રિપોર્ટ રેકોર્ડ છે, બાકી આ એસિડ વાળો મારી પાસે રેકોર્ડ નથી. એટલે આઈ એમ રિયલી નોટ શ્યોર કે આમાં કઈ રીતે કેટલા કન્વિક્શન થાય છે, કારણ કે જ્યાં સુધી કન્વિક્શન નહીં થશે ત્યાં સુધી લોકોને સજા નહીં થશે ત્યાં સુધી હવે લોકો એવું જ સમજે છે કે ભાઈ અમે છૂટ જઈએ. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આપણે સાયકોલોજીકલ વાત કરીએ છીએ, સાચી વાત છે, પણ પહેલા ક્યાંથી આવે છે? માણસ ઇઝ નોટ બોર્ન લાઈક ધેટ. જ્યારે માણસ સોસાયટીમાં જોઈ છે કે આપણે સમાજમાં જોઈ છે, એના ફેમિલીમાં જોઈ છે, ત્યારે એને આ બધા વિચાર આવે છે, થોટ્સ આવે છે, પિક્ચરોમાં જોઈ છે ત્યારે એને વિચાર અને થોટ્સ આવે છે. ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ, હવે એ ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે યસ આપણે છોકરા માટે આ બધું કરવું બહુ જ જરૂરી છે. બીજું હવે પેરેન્ટિંગનો ઇસ્યુ છે, સૌથી ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે કે માની લો કે આ છોકરા છોકરીનું કંઈક હતું અને છોકરીએ છોકરાને નાક પાડી. હવે એ છોકરીને કદાચ એ છોકરાએ ધમકી આપી કે નહીં મને ખબર નથી, પણ માની લો કે ધમકી આપી હોય તો બી છોકરી પોતાના પેરેન્ટ્સને નહીં કહે. કેમ નહીં કે? કારણ કે એ ગભરાશે કે એના પેરેન્ટ્સ એને વળશે કે ભાઈ તે જ કંઈક કર્યું, તું સ્કૂલ જા કોલેજ જવા બંધ કરના, એટલે છોકરી ગભરાય છે. એટલે આ જે પેરેન્ટિંગનો ઇશ્યુ છે કે પેરેન્ટ્સ અને જે ચિલ્ડ્રનને બંને સાઇડ, હું તો છોકરાના સાઇડને બી કહું છું, કારણ કે હવે અત્યારે છોકરાના સાઇડના પેરેન્ટ્સ કોણ છે નથી ખબર, પણ આઈમ શ્યોર દે વુડ બી રિપેન્ટિંગ ઇટ. એટલે અગર પેરેન્ટ્સ પોતાના છોકરાઓને કોન્ફિડન્સમાં રાખે, એઝ અ ફ્રેન્ડ રાખે, પેલો સોટી પકડીને ઉભા ના રહે કે ભાઈ તે આમ કેમ કર્યું ને પેલી કેમ કર્યું, તો ઓબ્વિયસલી પેલો છોકરો આ છોકરી ખુલવાની નથી. પણ અગર એ કોન્ફિડન્સમાં રાખતે, જાણે કે એક્ઝામ્પલ છોકરાની જ એક્ઝામ્પલ આપું કે અગર છોકરો મુરઝાયા મુરઝાયો તો એક મમ્મી એવી ચીજ છે કે જેને ખબર પડે કે ભાઈ મારો આજે છોકરો યા છોકરી મુરઝાઈ દેખાય છે, તો તરત પૂછે કે દીકરા શું થયું, એને પંપાલીને પૂછે, તો શ્યોર એ છોકરો એવી સ્થિતિમાં હોય સાયકોલોજીકલ, છોકરો અને છોકરી બંને, કે લોકો 100% જવાબ આપે. જી રુઝાન, એ જ મામલે સવાલ પૂછે છે. પ્રશાંતભાઈ, આ ખૂબ નોર્મલ વસ્તુ હોય છે કે જ્યારે કોઈ છોકરીને ટીઝ કરવામાં આવે કે કોઈ પણ પ્રકારે તેને છેડવામાં આવે તો છોકરી મોટા ભાગે તેના પરિવારને પણ નથી કહેતી કે પોલીસ પાસે પણ નથી જતી. પોલીસ પાસે જતા ક્યાંક ને ક્યાંક ડરે છે, પરિવારને કહેતા ક્યાંક ને ક્યાંક ડરે છે. તો કેમ છોકરીની સાયકોલોજીકલ સ્ટેટસ આ સમય દરમિયાન શું હોય છે? જ્યારે કોઈ એક છોકરો તેને છેડે છે કે તેને કહે છે કે તે પ્રેમ કરે છે અથવા તેને ધમકી આપે છે કે હું આ પ્રકારનું કૃત્ય તારી સાથે કરીશ, ત્યારે છોકરીનું સાયકોલોજીકલ સ્ટેટસ શું હોય છે? કેમ તે નથી જતી હોતી પોલીસ પાસે? તમને ખબર છે, જ્યારે ઉનાળો આવે ને ત્યારે કેટલાક કુટુંબોમાં કેરીનો રસ નીકળે, ત્યારે ભાઈને બેન હોય ને તો ભાઈ માટે રસ રાખવાનો હોય, બહેને ના ખાવાનો હોય. આવી સ્થિતિ આજે પણ આપણા દેશમાં છે.
પાણી જો મહેમાન આવે ને પાણી લાવવાનું થાય તો બેનને ઊભી કરે કે જા પાણી આપ, તું ભાઈને બેસાડી રાખે, ભાઈ એટલે જાણે ઉપરથી ક્રાઉન લઈને આવેલો મોટો સાહેબ હોય એવી રીતે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ત્યાંથી આ બધી બાબતોની શરૂઆત થાય છે. સમાજની આપણે વાત કરીએ, સમાજનું કુટુંબ, સમાજ જે છે એનો યુનિટ કુટુંબ છે. આ સૌથી પહેલાં આપણે સમજવું જોઈએ. કુટુંબો ભેગા થઈને સમાજ થાય છે, પછી પરસ્પરની અસરો થાય છે. એટલે શરૂઆત ત્યાંથી થાય છે. છોકરાને એવું લાગે છે કે હું સુપિરિયર છું. છોકરી પહેલેથી નાની હોય છે ત્યારથી એના બંને મા બાપ અને બીજા ઘરના બધા લોકો એને એવું જાણે અજાણે પ્રત્યક્ષ પરોક્ષ રીતે મનમાં ઠસાવે છે કે તું તો બીજા કરતા ઉતરતી છે અને તારે આવી રીતે જ રહેવું જોઈએ, આ તારી બાઉન્ડ્રી છે, આ બાઉન્ડ્રીની બહાર તું ન જઈ શકે. એટલે કોઈ પણ વાત કહેવા માટે પ્રયાસ પણ જો ઈવન કરે તો પણ એ પ્રયાસને એની માં જ પહેલા દબાવી દે, બીજા બધા તો પછીની વાત છે. એની માં જ એને કે ધારો કે ઘણી બધી વખત આપણે રેપ કેસીસમાં જોઈએ છે કે પડોશીઓ અથવા તો આજુબાજુના સગાઓ કે પડોશીઓ દ્વારા જ મોટાભાગના કિસ્સાઓમાં થતા હોય છે, નાની છોકરીઓ સાથે છેડતી ના નહીં બધા. તો એવા સંજોગોમાં એ બાળકી જ્યારે એની મમ્મીને કહેવા જાય છે ત્યારે એની માં પહેલા કે એનું મોડું ચૂપ કરાવે છે કે ચૂપ રહી જા, કારણ કે પહેલા એને સંબંધો બગડવાની બીક હોય છે. અહીંથી શરૂ થાય છે એ સ્ત્રીનું શોષણ. એ મોટી સ્ત્રી જે છે એવું સમજે છે કે મારી છોકરીની આબરૂ ખરાબ થશે ભવિષ્યમાં, પણ એ નથી જોતી કે મારી છોકરીનું જીવન ખરાબ થશે. આ બહુ મહત્વની વાત છે. અને ત્યાંથી એ છોકરી કશું જ કહેતી નથી. અને આપણે એમ કહીએ છીએ કે છોકરીએ બોલવું જોઈએ, પણ કેવી રીતે બોલે? તમે છોકરીને બોલવા દીધી હોય પહેલાં તો બોલે ને. મહત્વની વાત અહીંયા આવે છે. છોકરાને એટલો બધો મોટો ઊંચો દરજ્જો આપી દીધો હોય છે એટલા માટે એ કંઈ પણ બોલે એ ચાલે, એ કાયદો કહેવાય. ઘરમાં હેડ ઓફ ધ ફેમિલી હંમેશા પુરુષ જ હોય. સ્ત્રી અને પુરુષ બંને સરખા હોય એવી ડેમોક્રેટિક ફેમિલી જે છે એ સાચું ફેમિલી છે. જો એવું પહેલેથી નાનપણથી બાળકના મનમાં ઠસાવવામાં આવે તો કદાચ આ પ્રકારનો પોતાનો ઓપિનિયન રેઈઝ કરવાની એક તાકાત, શક્તિ અને ઓપનનેસ એ છોકરીમાં પણ આવે. અને હું એવું સ્પષ્ટપણે માનું છું કે એવું ધીરે ધીરે થઈ રહ્યું છે. મોટા શહેરોમાં એજ્યુકેશન સાથે આવું થઈ રહ્યું છે. આપણે આંકડાઓ જોયા છે કે આવું બહુ થાય છે. વાત બધી સાચી છે, પણ ધીરે ધીરે આ સોશિયલ મીડિયા છે, બીજી ઘણી બધી બાબતો છે, આવા કાર્યક્રમો છે, બધાથી ધીરે ધીરે બધા મા બાપ એ સમજે છે કે મારે જે મમ્મીઓ સમજે છે ખાસ કરીને કે મારે જે સહન કરવાનું આવ્યું છે મારી પછીની પેઢીની છોકરીઓને ના આવે એ હું ધીરે ધીરે કરતી જઉં, ભલે 5-10% પ્રયાસો એવા શરૂ થયા છે. અને એ બહુ એપ્રિશિએબલ છે. જી, મતલબ જેન્ડર ડિસ્ક્રિમિનેશન આમાં બહુ જ મોટો રોલ પ્લે કરે છે. સુનિલબેન, તમને પૂછવા માંગીશ, જેન્ડર ડિસ્ક્રિમિનેશન આમાં ખૂબ મોટો રોલ પ્લે કરે છે, પરંતુ તેના કરતા પણ મોટો રોલ પ્લે કદાચ ક્યાંક ને ક્યાંક તે છોકરીના માતા પિતા પ્લે કરતા હોય તેવું તમે કહેશો? ના, એટલે આમાં આ સ્પેસિફિક કેસ ની અંદર આપણે છોકરીના માતા પિતા સિવાય ઓવરઓલ જો પણ વાત કરીએ તો આમાં એવું છે કે આપણે ત્યાં છે ને એક બહુ જેને ઇન્ટરપ્રિટ નથી કરી શકાતો એવો એક શબ્દ બહુ ચલણમાં છે સમાજમાં, એ છે બદનામી. અને એમાં એવું છે કે છોકરીની કશી વાંક ના હોય છતાં માતા પિતા એવું માની જ લે છે કે આમાં છોકરીની બદનામી થશે. અને એ બદનામી એટલે શું, કોણ કોની કરે તો એની કોઈ વ્યાખ્યા નથી આપણી પાસે. અને એને કારણે પછી એવું થાય છે કે જે શબ્દનું આપણને સાચું અર્થઘટન નથી ખબર એનો ભય સતત છોકરીને અને માતા પિતાને બંનેને લાગ્યા કરે છે. બીજી જે મહત્વની વાત આખા કેસમાં મને લાગે છે કે આપણે ત્યાં વિમેનને એક બ્યુટી ઓબ્જેક્ટ તરીકે જોવાનું જે કલ્ચર છે, એટલે પહેલો વજ્રગા મારી અપેક્ષા ના સંતોષાય તો હું એનો જે દેખાવ છે, એનું જે એપિયરન્સ છે એના પર જ નાખું. અને એના માટે પણ મને એવું લાગે છે કે ઘણી બધી રીતે આ મુદ્દો જવાબદાર છે કે આપણે સ્ત્રીને બહુ મોટા પ્રમાણમાં એક બ્યુટી ઓબ્જેક્ટ તરીકે જોઈએ છીએ. સાચી વાત છે. અને ત્રીજી વાત મારે જે મીડિયાની કરવી છે એ છે ફોલોઅપની, કે આજે ફોલોઅપ જે છે આજે બધા જ છાપાઓમાં આવશે, એના ડોક્ટર જે છે ટ્રીટમેન્ટ કરતા એના ઇન્ટરવ્યુઝ આવશે. હું ખાસ કરીને એબીપી જેવી જવાબદાર ચેનલને વિનંતી કરું છું કે આ પ્રકારના જે મુદ્દાઓ છે એનું ક્રમશઃ કવરેજ આવે તો જ્યુડિશિયલ સિસ્ટમમાં અને બાકીનું જે એડમિન પોલીસ ઇન્કવાયરી જે છે એના પર પણ એક પ્રેશર ગ્રુપ ઊભું થાય અને ફાઇનલી એનું શું આઉટકમ આવ્યું. આ ત્રણેય મુદ્દા પર મને એવું લાગે છે કે મીડિયાનું ફોલોઅપ બહુ જરૂરી છે. મતલબ ફોલોઅપ પણ એટલું જરૂરી છે, ન માત્ર સમાચાર બતાડી દેવા. આ જ મુદ્દા પર હજુ પણ ચર્ચા આગળ યથાવત છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. હજી સુધી સજા થઈ છે અને થઈ છે તો કયા પ્રકારની સજાઓ થતી હોય છે? જેમ મેં કીધું એમ કે પહેલા 2014 પહેલાના જે કેસીસ છે એ ગ્રીવિયસ હર્ટના હતા, એમાં અલગ રીતે મોડસ ઓપરેન્ડીથી આખું પ્રોસિજર ફોલો થઈ રહ્યું છે. 2014 પછી જે છે એમાં સ્પેસિફિક કાયદા હોવાના કારણે એમાં સજાની વધારે પડતી સ્ટ્રિક્ટ જોગવાઈ છે અને એ પ્રમાણે કોર્ટો આગળ વધી રહી છે. જી, સાચી વાત છે. સોનલબેન, આપણે સિવિલ સોસાયટીની વાત કરતા હોય છે, દરેક જગ્યાએ બહુ જ સિવિલાઇઝ્ડ સોસાયટી થઈ ગઈ છે, બધા સુધરી ગયા છે, મહિલાઓ પણ એટલી સશક્ત થઈ ગઈ છે તેવી વાતો કરતા હોય છે, પણ તેની સામે સવાલો ઉભા થાય છે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને.
એટલે આપણે ત્યાં મુખ્ય સવાલ જે છે, જેને તમે સિવિલ સોસાયટી કહો છો, આપણે ત્યાં ધર્મ અને જ્ઞાતિને લઈને કશી કોઈ સ્ટેટમેન્ટ થાય તો એમાંથી લોકો રસ્તા ઉપર આવી જાય એવું બહુ જ બને છે. પણ જ્યારે કોઈ સ્ત્રી સાથે આવી ઘટના બને ત્યારે કેટલા લોકો આના પર એક પ્રેશર બનાવે છે એ બહુ મહત્વનું છે. એટલું જ નહીં પણ સમાજમાં જે નાની નાની ઘટનાઓ બને છે, તમે રસ્તા પર જાઓ ને તમને ખબર હોય કે આ ત્રણ છોકરાઓ છે, પેલી બે છોકરીઓને છેડે છે, તમે વ્હીકલ ઊભું રાખીને એને પૂછો છો કે ભાઈ તારાથી એવું ન કરે, તું કેમ આવું કરે છે? મને એવું લાગે છે કે આ પેલું જે છે ને કે રાવણ સમાજમાં હોય પણ સાથે સાથે જટાયુનો જે રોલ, એ સિવિલ સોસાયટી નો એક પ્રેશરનો રોલ છે. શું તમને એવું લાગે છે કે શહેરો જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ લોકોના જે દિમાગ છે, તેમનો જે વિચારવાની વૃત્તિ છે તે નાની થતી જાય છે? ના, એટલે સવાલ એ છે કે ભાઈ તમે એવું માનો છો કે કાયદો સ્ત્રીઓના ફેવરમાં છે એટલે બધું બરાબર થઈ જશે, અને આપણે જોયું કે 52 જેટલા કાયદાઓ જે છે, બેન વધારે વાત કરી શકે, જે સ્ત્રીઓ અને સ્ત્રીઓ પર થતા અત્યાચારના મુદ્દે અમલમાં છે, છતાં પણ આવી ઘટનાઓ વધતી જ જાય છે. અને એનું મહત્વનું કારણ એ છે કે જેમ સમાજ અને શિક્ષણનો એક રોલ છે, એમ સિવિલ સોસાયટીનો પણ એક બહુ મહત્વનો રોલ છે કે તમે આ પ્રેશર કે જેમાં તમે એજ્યુટેશન કહો કે રેલીઓ કહો કાઢો, એટલું જ નહીં પણ નાના નાના મુદ્દા પર જ્યાં પણ આવું થતું હોય એને અટકાવો. તો મને એવું લાગે છે કે એક જેને તમે એક જાગૃત સમાજ કહો એ બહાર આવે. કારણ કે ગુજરાતમાં બહારથી આવનાર માણસને એવું લાગે કે ગુજરાત બહુ શાંત છે, કારણ કે રસ્તા પર ઝઘડતા લોકો નથી, એ વાત સાચી, પણ આપણે ત્યાં સૂક્ષ્મ હિંસા જેને તમે સટલ વાયોલન્સ કહો છો એ આપણા સમાજમાં ઘણી બધી છે જે આપણે સ્વીકારવી જોઈએ. સાચી વાત છે રુઝાન, જે પ્રકારે આ પ્રકારના કેસીસમાં કન્વિક્શન ઘણા જ ઓછા થયા છે અને હજુ પણ એસિડ તમે નાના શહેરો કહો કે મોટા શહેરો કહો, એસિડ તમે આસાનીથી ખરીદી શકો છો. તમે તેનો ઉપયોગ સારા કામ માટે લો કે ખરાબ કામ માટે લો, તમે એસિડ લેવા જાઓ ત્યારે તેવું નથી પૂછાતું કે કેમ એસિડ જોઈએ છે. ત્યારે આમાં પણ પોલીસની ખૂબ મોટી એક તેમનો રોલ પ્લે હોઈ શકે, કારણ કે તેઓ નથી રોકી શકતા એસિડ વેચાતું. નથી રોકી શકતા કે નથી રોકવા માંગતા, કારણ કે જયારે પેટ્રોલિંગ થાય ઓબ્વિયસલી બધાને ખબર પડે કે અહીંયા આ દારૂનો અડ્ડો છે ને અહીંયા એસિડ વેચાય છે ઇલીગલી, પોઈન્ટ નંબર વન. બીજું, ચલો પોલીસ આજે બાજુમાં મૂકીએ, આપણે નેતાઓની વાત કરીએ, આપણે કોર્પોરેટરોની વાત કરીએ જેનું કામ છે કે ભાઈ એના એરિયામાં ફરવાનું, ખાલી પેલા પંખા શું કહેવાય ગટર ને રસ્તા સિવાય બી એનું કામ છે કે કંઈક આડાવલા કામો થાય છે, દારૂનું કામ થાય છે, આવી રીતે એસિડ, તો એ લોકો બી રિસ્પોન્સિબલ હોવા જોઈએ. એકચ્યુઅલી મારે તો એવું કેવું છે કે અગર આવું બધું થાય છે તો લેટ અસ ઓલ્સો હોલ્ડ ધેમ રિસ્પોન્સિબલ, કે જેને લાયસન્સ વગર વેચ્યું કે લાયસન્સ સાથે વેચ્યું, જે બી આવી રીતે વેચાય નહીં, તો અગર લાયસન્સ હોય તો બી આવી રીતે કોઈને વેચાય નહીં, તો એને બી મોટી સજા થવી જોઈએ. લેટ અસ કીપ ઇમ ઇન ધ લૂપ. અને સાથે એરિયાના કોર્પોરેટર અને પોલીસ વાળા જે બી છે, જેમ અત્યારે વચ્ચે આવ્યું છે કે હવે જે એરિયામાં દારૂ પકડાય તો એના પીઆઈને એ લોકો બદલી કરી નાખશે, તો એવી રીતે આના માટે બી કરવું જોઈએ. કારણ કે એસિડ નાખો એટલે તમને લાગશે ઇસમે થોડી રેપ કર દીધી, અરે ભાઈ એક એસિડ નાખો તમે જો શું હાલત થાય છે, એસિડ નાખો ઇઝ એઝ બેડ એઝ રેપ, કારણ કે છોકરીની જિંદગી બરબાદ થઈ જાય, તે ખલાસ થઈ જાય છે, અને કેટલી પીડા, મેન્ટલ ટ્રોમા અને ફિઝિકલ ટ્રોમા કેટલી વર્સ થાય છે. એટલે આ રીતે અગર સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે, સ્ટ્રિક્ટ સ્ટેપ્સ લેવામાં આવશે, એટલે હું આજે આઈ એમ યુઝિંગ ધ વર્ડ કોર્પોરેટર્સ બીકોઝ આઈ વોન્ટ ધેમ ટુ બી ઇક્વલી રિસ્પોન્સિબલ ફોર ધીસ. કારણ કે અગર આપણી આસપાસ કંઈક ખોટું થાય છે તો દે આર ઓલ્સો રિસ્પોન્સિબલ પીપલ ટુ ટેક ધ સ્ટેન્ડ. હવે હું નોર્મલ સિટીઝનને કહીશ તો એ કહેશે કે ભાઈ અમારું તો કોઈ સાંભળતું નથી, પણ આજની તારીખમાં જયારે કોર્પોરેટરો બીજા તો એને થપ્પડ મારી આવે છે, પેપરમાં કાલે વાંચ્યું હતું કે કોઈ કોર્પોરેટર કોઈને થપ્પડ મારી, તો એટલીસ્ટ એની પાસે એટલી તો સત્તા છે કે ભાઈ તું તારા એરિયામાં એસિડ વેચાય તો આને સ્ટોપ કરાય. કારણ કે સૌથી પહેલા તો બેઝ ઓફ ધ મેટર ઇઝ કે અગર પેલા હાથમાં એસિડ જ ના હોત તો એને આ કરત જ નહીં. ને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અરે આ જયારે જે થાય છે, જે છોકરાએ કર્યું છે એ ભણેલો છોકરો છે. મને દુઃખની વાત એ છે કે આપણે નોર્મલી કહીએ છીએ કે ભણ્યા ગણ્યા નહીં અને કર્યું, પણ આ તો ભણેલો છે. એટલે હું તો કહું છું કે વધારે ભણી લીધું, વધારે ઇન્ટરનેટ પર જોઈ લીધું, નાને વધારે કર્યું, કારણ કે એ ભણવાનું એને ક્યાં કામ લાગુ એ બી કહી દઉં. એને ત્યાં કામ લાગુ કે એને તો કે જો કોઈ કન્વિક્શન નથી, કોઈ એ નથી થતા, મને હું છૂટી જઈશ, એટલે એને ઉલટી વધારે હિંમત આવી આ કરવાની. જી પ્રશાંત ભાઈ, ખૂબ સારો સવાલ ઉઠાવ્યો છે રુઝાને કે ભણીને પણ વધારે પડતું ભણવાનો પણ એક ગેરફાયદો છે. આ ક્યાંથી શીખે આ પ્રકારના યુવાનો કે આ પ્રકાર જે ગુના કરતા હોય છે તેઓ ક્યાંથી શીખતા હોય છે? શું મૂવીઝ તેના માટે જવાબદાર છે કે પછી સોશિયલ મીડિયા જવાબદાર છે? કોણ જવાબદાર? આ બધા જ જવાબદાર છે. એમણે બહુ એક વાત કરી, ભણેલા ગણેલા છોકરાઓ આવું કરે છે. એમાં ગણેલા શબ્દ નથી હોતો, ખાલી ભણેલા હોય છે. જો ગણેલા હોય તો આવું ના કરે, સૌથી પહેલી વાત તો આ છે. એટલે જેનું મેં આગળ વાત કરી, જે પ્રમાણે ઉછેર કે ઘડતર બરાબર હોય, એનામાં સંસ્કારોનું સિંચન કે નૈતિકતા બરાબર જો હોય તો એવું ના જ કરે, પહેલી વાત તો આ છે.
તો આવે છે ક્યાંથી? તો આવે છે સંગતમાંથી, આવી પ્રકારે પિક્ચરો જોઈને. અને જ્યારે અમુક ઉંમર હોય ત્યારે એ ડેફિનેટલી એમનામાં હોર્મોનલ ચેન્જીસ થતા હોય, એ વખતે એમને કોઈ દિશા સૂચન કરનાર કોઈ વ્યક્તિ ના હોય, એ પ્રકારે કોઈ કાઉન્સેલિંગ આપનાર કોઈ વ્યક્તિ ના હોય, આ ઘણી બધી વસ્તુઓ, કોઈ એવી વ્યક્તિ પણ નથી હોતી કે જે એની સાથે એને એને કોઈ કહે કે ભાઈ આ સાચું છે ખોટું છે. શિક્ષકોનો રોલ ત્યાં બરાબર નથી હોતો, માત્ર પર્સન્ટેજ આધારિત જ આપણે ભણવાનું રાખ્યું છે. એટલે પિક્ચરોમાંથી તો શીખે જ છે 100%, પિક્ચરના નામ જ તેજાબ હોય છે, પછી બીજી બધી ક્યાં વાત કરો છો. એટલે શરૂઆત ત્યાંથી થાય છે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત મારે એ કરવી છે કે પિક્ચરમાંથી એ શીખે છે એ બરાબર છે, પણ સૌથી મહત્વની વાત એ છે કે છોકરીઓ એમાંથી પ્રતિકાર કરતા શીખે, એ પણ એટલું મહત્વનું છે. જો એ સામે શીખી જશે તો પિક્ચરને તમે અટકાવી શકો નથી. માણસો સેન્સર બોર્ડ નથી, સેન્સર બોર્ડ અમુક જ લોકો છે. જો એ લોકો આ બાબતને ત્યાં અટકાવી દે તો ધીમે ધીમે સમાજની અંદર અમુક બાબતો બીજી બધું અટકાવે કે ના અટકાવે, જાતીયતા અટકાવે કે ના અટકાવે અલગ પ્રશ્ન છે, પણ એટલીસ્ટ હિંસા, આવી બધી હિંસા જે છે એને અટકાવવી બહુ જરૂરી છે. ગંગાજળ પિક્ચરની અંદર તમે જુઓ કે એસિડથી, એ ભલે સાચી ઘટના જ થઈ હતી એ જગ્યાએ બિહારમાં, પણ એસિડથી લોકોની આંખોની અંદર એસિડ નાખવાની આખી વાત અંદર બતાવી હતી. 100% સાચી વાત છે એનો અર્થ એવો નથી કે બધી બતાવી શકાય, કદાચ એ એગ્રેશનને વ્યક્ત કરવાની રીત હતી. ઓફકોર્સ એ પોતાની ફ્રીડમ ઓફ એક્સપ્રેશન હતું, એમાં ના નથી, પણ મૂળભૂત વાત એ છે કે લોકો ક્યાં શીખે છે. ક્રાઇમ પેટ્રોલ નામની સિરિયલ આવે છે, તમે જુઓ કે એ ક્રિમિનલ સિરિયલ જે છે એમાંથી લોકો ક્રાઇમથી બીતા થાય એના કરતાં પણ વધારે ક્રાઇમ કેવી રીતે કરવો એ શીખે છે ઘણા બધા લોકો. એટલે એની એક નકારાત્મક અસરો પણ છે. અમે જ્યારે સ્ટુડન્ટ્સ, જે મીડિયાના સ્ટુડન્ટ્સ ખાસ કરીને આના પર ઘણા બધા થીસીસ કરતા હોય છે, સોનલબેનને ખ્યાલ છે, તો એવા સંજોગોમાં અમે કહેતા હોઈએ છીએ કે આ પ્રકારની સિરિયલોની નકારાત્મક અસરો બહુ બધી છે. કેવી રીતે ગુનો આચરવો એ પરફેક્ટ અને સ્ટેપ બાય સ્ટેપ ખબર પડે છે, એટલું જ નહીં ક્યાં છૂટી શકાય, કયો કાયદો જે છે એ આપણે લાગુ પડે ના પડે, બધી જ બાબતો શીખે છે. એટલે શિક્ષણ જે છે એ જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે, એમાં આ બધા વચ્ચે આવે છે, મીડિયા, સોસાયટી, સંગત, આ બધું વચ્ચે આવે છે. બધા લોકો એક સરખા નથી. આ એસિડ એક જ માણસે ફેંક્યો છે, આ 125-150 કરોડ માણસો એસિડ રોડ નથી ફેંકતા. વાત અહીંયા એબનોર્મલ માણસોની છે, અને એબનોર્મલ માણસોમાં હોર્મોનલ ચેન્જીસ ની વાત એટલે હું એક ડેવલપમેન્ટ ની વાત કરું. જોબ કરવા જાય છે, છોકરાનું ધ્યાન નથી રાખતા, છોકરીનું ધ્યાન નથી રાખતા, હું અત્યારે એ પણ પોઈન્ટ કરવા જઉં છું. જે આપણા ટાઈમમાં એટલીસ્ટ એક મમ્મી ઘરમાં હતી જે આપણું ધ્યાન રાખતી હતી, પપ્પા કામ કરતા હતા, એટલે અત્યારે જે જીવન શૈલી ચેન્જ થઈ છે એ શૈલી પ્રમાણે આપણે સ્ટેપ્સ લેવા પડશે, હું એમ કહેવા જાઉં છું. પણ એક વાત મારી બરાબર સમજો તમે, એક વૈજ્ઞાનિક રીતે જોઈએ તો આ એક મુદ્દો છે એક જાતનો. ધારો કે એ પ્રેમ કરવાની ઈચ્છા ગમે તેમ ગાંઠપણ તરીની જેમ થાય, એ ખરેખર હોર્મોન્સના કારણે પણ થાય છે એમ મારું કહેવું છે. એસિડ ફેંકવાની વાત નથી કરતો, અહીંયા વાત જે આવે છે જુદી વાત આવે છે. બીજી વાત હું તમને સમજાવું કે આમાં મેં ઘણા બધા આગળ ઘણા બધા પાસા કીધા છે. પેરેન્ટિંગને તો હું પહેલું પાસું કહું છું, એટલે એવું તો વાત જ અહીંયા એનો છેદ ઉડી જાય છે આ બાબતનો કે ખાલી હોર્મોનની વાત છે, એવી વાત જ નથી. વી હેવ ટુ સી ઇટ એઝ અ વિથ અ બિગ પર્સપેક્ટિવ. સૌથી મોટી વાત આ છે, એમાં સાયકો સોશિયો ઇકોનોમિકલ પર્સપેક્ટિવ, પોલિટિકલ પર્સપેક્ટિવ, એના એડમિનિસ્ટ્રેશનના પર્સપેક્ટિવ આવે છે, મીડિયાના પર્સપેક્ટિવ આવે છે, અને ઘણી બધી વાતો આવે છે. આ એક વસ્તુને લીધે થતી ઘટના છે એવું કહી શકાય જ નહીં, પણ એટલું નક્કી છે કે આ ઘટનાને કેવી રીતે રોકી શકાય એ બહુ મહત્વનું છે. આપણે બધા ધારો કે અહીંયા ચર્ચા કરતા હોઈએ, મહાચર્ચા કરતા હોઈએ, તો આનો રોકવાના ઉપાયો કયા એ ક્યારે જાણી શકાય? જે કોઈ પણ રોગનો ઉપાય ક્યારે કરી શકાય? કે જ્યારે તમે એનો ડાયગ્નોસિસ કરો. ડાયગ્નોસિસ ત્યારે જ થાય કે જ્યારે કેવી રીતે પ્રોબ્લેમ થયો, કેવી રીતે રોગ થયો તમને સમજ પડે, તો આ વિજ્ઞાનની પદ્ધતિ છે એ સમજવી જરૂરી છે. જી પ્રશાંતભાઈ, આપણે ઉપાયો વિશે વાત કરીશું, અને તે પહેલા આપણે વાત કરીશું કે મીડિયા આમાં શું રોલ પ્લે કરે છે. તે તમામ વિશે ચર્ચા જારી છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવા. તમારી આપનું સ્વાગત છે. કયા કારણોસર આ પ્રકારની ઘટના બને છે જેવી આજે મહેસાણા બની, તે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તે મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. રુઝાન, તમને પૂછવા માંગીશ, બ્રેક પહેલા તમે સોશિયો ઇકોનોમિક મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે કયા કયા ફેક્ટર્સ આમાં, શું માત્ર સોશિયલ ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય છે કે ઇકોનોમિકલ ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય છે, કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય છે? ફરી રિપીટ કરું છું કે જે મેજર ફેક્ટર આજની તારીખમાં હસબન્ડ અને જેમ કે સૌથી
પહેલો મુદ્દો પેરેન્ટિંગ નો આવે છે, રાઈટ? જ્યુડિશિયરી ને લો ને એ બધું આપણે કહી દીધું કે કન્વિક્શન નથી થતા ને નથી, અને એના લીધે લોકો એ થઈ રહ્યા છે, શું કે લોકો બે એ થઈ રહ્યા છે કે ઓકે એ લોકો કરશે તો એ લોકોને કશું કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે જેના પર હવે નવા લોઝ આવ્યા છે, મને એટલા સ્ટ્રોંગ નથી, પણ લેટ અસ સી હાઉ ઇટ હાઉ ધે વર્ક ઓન ઇટ. બીજો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે મેં પેરેન્ટિંગ કહ્યું, જે પેરેન્ટિંગ આપણે જોયું કે અત્યારે વાત થઈ કે ઘણા બધા કેસીસ અત્યારે અર્બન સોસાયટીના આવી રહ્યા છે, એટલે પેરેન્ટિંગ હસબન્ડ ને વાઈફ બંને કમાતા હોય, કેમ ભાઈ બંને કમાવા જતા હોય? કારણ કે ભાઈ બંને તું પોકી ના વાળા તો ઘર સાચવવું પડે, અરે ઘર ચલાવવા માટે. એટલે જયારે બંને કમાતા હોય એટલે ત્યારે એ લોકો પોતાના ફાઇટ્સ માંથી ચેલેન્જીસ માંથી ઊંચા ના આવતા હોય, પાછું એમાંથી છોકરું હોય તો છોકરા પર એટલું ધ્યાન ના અપાય, અને છોકરો પોતાની જ રીતે આ બધું ઇન્ટરનેટ ને સોશિયલ મીડિયા ને યારી દોસ્તી ને જે બધું આગળ પાછળથી શીખે અને એના માઇન્ડમાં બધું ચાલતું રહેતું હોય. એટલે આ મારા પોઈન્ટ ઓફ વ્યુ થી આ મેજર રીઝન છે. અને પછી તમે કહો કે સાયકોલોજી આવી ને પછી મીડિયા કહો તો ઓબ્વિયસલી મીડિયા આવશે, કારણ કે જોઈને જ આવું શીખવાનું છે, એટલે આ બધું પછી આવશે. એટલે મારા માટે હંમેશા એટલું જ કેવું છે કે આજે સોશિયો ઇકોનોમી જે પહેલાના જમાનામાં નહોતા, કારણ કે આપણે બી બધાને મેં કહ્યું રિપીટ કે અમે બી હોર્મોનલ ચેન્જીસ, અમે બી મોટા થયા છે, અમારા હંમેશો અમારા આજુબાજુ વાળા બી મોટા થયા છે, પણ ત્યારે આપણું જે સામાજિક એ હતું બહુ સ્ટ્રોંગ હતું ત્યારે. એ વખતે છે ને એક બીજી બી ઇમ્પોર્ટન્ટ હતી, અત્યારે પેલા કોપેલા ફેમિલીઝ થઈ ગયા છે, સંયુક્ત ફેમિલી નથી થઈ ગયા, કોર ફેમિલીઝ ન્યુક્લિયર ફેમિલીઝ થઈ ગયા છે. એટલે પહેલા તો શું હતું કે પેલો બિચારો છોકરા છોકરી એકલી પડે તો દાદા આયા દાદી પાસે જાય અને વાત કરે અને ડિસ્કસ કરે, અત્યારે તો હવે દાદા દાદી બી નથી રહ્યા, એટલે થાય છે શું કે પેલો છોકરો કે છોકરી એકલી પડી જાય છે અને આ બધું જયારે અચરાય છે ત્યારે ઓબ્વિયસલી. હું આ વાત બહુ સંમત એટલા માટે નથી કે ક્રાઇમ અગેન્સ્ટ વિમેન ની હિસ્ટ્રી જો ઇન્ડિયામાં જુઓ તો એ બહુ જૂની છે, અને પહેલા બહુ સંયુક્ત કુટુંબો હતા અને પેરેન્ટ અને બીજું, એટલે આ નહોતું થતું, એ વાત સાથે સંમત થઈ શકાય એમ નથી. બીજી મહત્વની વાત કે તમે જે વાત કરો છો કે જેમાં તમારી મમ્મી ઘરે હતી ને પપ્પા નોકરી કરવા જતા હતા, આપણે ભૂલવું નહીં જોઈએ કે 2/3 ઓફ ધ આપણી પોપ્યુલેશન હમણાં સુધી એગ્રીકલ્ચર સેક્ટરમાં હતી, જેમાં પતિ પત્ની બંને કામ કરે છે, એનિમલ હસબન્ડરીમાં કામ કરતી, તમે ખેતીનો ખેતરનો માલિક કોઈ ભાઈ છે, પણ એમાં બધી જ મજૂરીનું કામ છે સ્ત્રીઓ કરે છે. એટલે આજે મિડલ ક્લાસ શહેરમાં રહેવા આવ્યો એમાં એ વાત સાચી હતી કે જેમાં આ રોલ ડિવિઝન બહુ ચોખ્ખું હતું કે જેમાં પુરુષો છે એ ઘરે નોકરી કરવા જાય અને સ્ત્રીઓ કામ કરે. અને બીજી મહત્વની વાત જે છે, અને તમે હિસ્ટોરિકલી પણ જોવા જાઓ તો દ્રૌપદીનું વસ્ત્રહરણ શું છે, એટલે આ હમણાં કોઈ 21મી સદી અને મીડિયાના કારણે આવી ગઈ એવી વાત નથી. આ ટોટલ તમારે હિસ્ટોરિકલ માઇન્ડસેટ, કારણ કે આપણે ત્યાં ઘણી બધી રીતે સ્ત્રીઓની સાથે જે ભેદભાવ અને અસમાનતા થાય છે એને આપણી ત્યાં માન્યતાઓ અને ધર્મના નામે જસ્ટિફાઈ કરવામાં આવે છે, અને એટલા માટે આટલા બધા કાયદાઓ છતાં આ બદલી નથી શકાયું. તમે વિચાર તો કરો કે તમે મા બાપને ફોર્સ કરો છો પ્લીઝ તમારી દીકરીને જન્મ આપો, તમે પરદેશમાં ક્યાંય જાઓ તો આ વાત કોઈ માને નહીં તમારી કે વી આર અવર લો ઇઝ ફોર્સિંગ ટુ પેરેન્ટ્સ કે કમ્પલસરી પ્લીઝ તમે દીકરીઓને જન્મવા દો. આ વાત જે છે એ માઇન્ડસેટ સાથે જોડાયેલી છે, કારણ કે દીકરો છે એ પિંડદાન કરે, તમારા અસ્થિને વિસર્જન કરે, સ્વર્ગમાં મોકલે. એટલે આ જે વાત છે ને કે એ એટલી બધી ડીપ રૂટેડ છે, ઊંડી છે, અને હું એવું નથી માનતી કે આ છેલ્લા 10-20 વર્ષના કોઈ ચેનના કારણે આ બને છે. સ્ત્રીઓ સાથેની હિંસાનો ઇતિહાસ ભારતનો ઘણો બધો જૂનો છે, થેન્ક્સ ટુ મીડિયા કે લાઇમલાઇટમાં આવે છે. જી પ્રશાંતભાઈ, જે પ્રકારે સ્ત્રીઓ સાથેનો હિંસાનો ઇતિહાસ ઘણો જૂનો છે તેવું સોનલબેનનું કહેવું છે, પરંતુ હજી પણ એ હિંસા તો રોકી નથી શકાય, હજી સુધી ચાલુ છે, તો તમારા માટે તેના ઉપાય શું રોકવા માટેના? એના ઉપાયો ઘણી બધી કક્ષાએ કરવા જોઈએ. આપણે શરૂઆત કરીએ ઘરથી, જે આગળ કહ્યું જેન્ડર સેન્સિટાઇઝેશન કરીને આપણે સ્ત્રીને રિસ્પેક્ટ આપવાની વાત જે છે એ ત્યાંથી આપણે શરૂ કરીએ. માતા પિતા અત્યારના ભણેલા ગણેલા છે એવું જો પોતાની જાતને કહેતા હોય તો એણે ઘરમાંથી જે વાતની શરૂઆત કરવી જોઈએ, એક ઇક્વાલિટીની શરૂઆત કરવી જોઈએ, જેન્ડર ઇક્વાલિટીની, ત્યાંથી શરૂ કરીએ. બીજી વાત એ છે કે સ્કૂલની અંદર પણ આ વિષયનું શિક્ષણ શિક્ષકો દ્વારા અપાવવું જોઈએ. ત્રીજી વાત, સોસાયટીની અંદર જ્યારે આ પ્રકારની તકલીફ ઊભી થાય છે ત્યારે મીડિયાએ પોતાનો રોલ, જેમ આગળ વાત કરી તેમ, બહુ લાંબુ ફોલોઅપ કરીને બજાવવો જોઈએ. અને બીજું, આ પ્રકારના અવેરનેસના સેમિનાર્સ વધારે થવા જોઈએ અને લોકોને ઇન્વોલ્વ કરવા જોઈએ. આપણે ત્યાં મેં જોયું છે સેમિનાર કે કોઈ પણ એક્ટિવિટી થાય એટલે માત્ર એ એક્ટિવિટી ખાતર થાય છે, લોકો સુધી પહોંચવી બહુ જરૂરી છે. ગ્રાસરૂટના માણસને તમે ખરેખર શેના માટે સ્ટેજ પર બેઠા છો એની જોડે કોઈ સંબંધ નથી, એને સંબંધે છે કે મારી લાઈફમાં ફરક ક્યાં પડે છે, એવો ફરક પાડનાર આ એક્ટિવિટી થવી જોઈએ. આ બહુ મહત્વની વાત છે. એનજીઓએ ત્યાં સુધી પહોંચવું પડશે અને લોકો સુધી એની રીચ જે છે એ બહુ મહત્વની છે. કેળવણી, ડિગ્રી, શિક્ષણ અને ઘડતર, આ બધાની
એનાથી ઉપર હું વાત કરું તો સરકારે ગવર્મેન્ટે એવા કેટલાક પગલાં લેવા જરૂરી છે. ધારો કે આનું વેચાણ જે છે, વેચાણ થાય તો જેમ અમારે સ્પિરિટનું વેચાણ કરીએ, મેડિકલ ફિલ્ડની વાત કરું તો એને બહુ જ એનું લાયસન્સ હોય છે, એની એની એના સહી સિક્કા થતા હોય છે અને તમને અમુકથી વધારે બોટલ ના મળે એ પ્રકારનું એક નશાબંધીને આપકારી વિભાગ જે છે એની અંદર એનું લાયસન્સ લેવું પડે દરેક ડોક્ટરે. તો આ પ્રકારનું લાયસન્સ પણ એના આના માટે હોવું જોઈએ, લાયસન્સિંગ પ્રક્રિયા હોવી જોઈએ. હા, હવે આમાં તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એમાં ભ્રષ્ટાચાર થશે, બધે ભ્રષ્ટાચાર છે, પણ એને દૂર કરવાના ઉપાયો, કંટ્રોલ કરવાના ઉપાયો આપણે જ કરવા પડશે ને. આપણો દેશ છે, આપણે નહીં કરીએ તો કોણ કરશે? બીજું શરૂઆત ત્યાંથી થાય છે. એ ઉપરાંત હું કાયદાના ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરું છું. કાયદા ઘણા બધા છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આને અટકાવી શકીશું નહીં. અને સૌથી મહત્વની વાત, જ્યાં સુધી છોકરીઓ બોલતી નહીં થાય ત્યાં સુધી આ વાતને આપણે અટકાવી શકીશું નહીં. છોકરીઓએ બોલવું પડશે એના પર થતા અત્યાચાર માટે, એ માનસિક હોય, કાયિક હોય, વાચિક હોય, માનસિક હોય કે કોઈ પણ જાતના સટલ અત્યાચારો હોય, બધા માટે એને અવાજ ઉઠાવવો પડશે. સાચો હોય ત્યારે સાચી રીતે અવાજ ઉઠાવવો પડશે. જે છોકરીઓ પોતે અવાજ ઉઠાવવો પડશે. શિવાનીબેન, તમને પૂછવા માંગીશ કે દર વખતે પોલીસ અને પ્રશાસન પર જ દોષનો ટોપલો ઢોળવો તે સાચી વાત નથી. જ્યુરિડિક્શન પણ એક ખૂબ મહત્વનો રોલ પ્લે કરે છે. તો જ્યુરિડિક્શનની બાબતે તમે શું ઉપાય સૂચવશો આ પ્રકારની ઘટનાઓને ઓછી કરવા માટે? કારણ કે હજી સુધી આ પ્રકારે કોઈ ઠોસ કદમ નથી ઉઠાવાય કે કોઈ ઠોસ સજા નથી કરવામાં આવી કે જેથી લોકોના મનમાં એક ભય પેસે. જ્યુરિસડિક્શનની વાત અને જજીસની કોર્ટ્સની વાત કરતા પહેલા એક વાત મારે ભીમાની ભાઈની એડ કરવી છે, અને એ છે કે જ્યાં સુધી આપણા સમાજ, આપણે સમાજથી બંધાયેલા છીએ, સમાજ એક સિવિલાઇઝ સોસાયટી જેનાથી આપણે ગભરાઈએ છીએ, જેમાં ઇજ્જત જાય છે, આપણી આબરૂની વાત કરીએ છીએ, એ બધા ઘણા બધા પાસાઓના કારણે પેસિવ અને એક્ટિવ બંને રીતે વિમેનનું શોષણ થતું આવ્યું છે. આજે જ્યારે સમાજના ભયથી વ્યક્તિઓ પોતાના ઘરમાં રહે છે ત્યારે સમાજની પણ એક નૈતિક ફરજ બને છે કે જ્યારે આવો કિસ્સો સામે આવે ત્યારે સમાજે એકજૂટ થવું પડે, એટલીસ્ટ લોકાલિટીએ એ વસ્તુ પુરવાર કરવી પડે કે અમે તમારી સાથે છીએ દુઃખમાં. હંમેશા એવું થતું આવ્યું છે, જે મેં જોયું છે એટલું, કે આ ઇન્સિડન્ટ જે થયો એમાં આજે બે દિવસ ત્રણ દિવસ એ દીકરા એ છોકરાને કહેવામાં આવશે કે આણે ખોટું કર્યું, આણે ખોટું કર્યું. ચાર પાંચ દિવસ પછી એમ કહેશે કે કંઈક આમાં છોકરીનું બી રોલ હશે. એટલે એ જે આપણે છોકરી ઉપર ડિરેક્ટલી ઇનડાયરેક્ટલી બે દિવસ પછી કે ચાર દિવસ પછી એ દોષ ઢોળતા જોઈએ છે. એક કામ કરવાનું સમાજે બંધ કરવું પડશે. જે વિક્ટિમ છે એને વિક્ટિમ સમજો, જે વ્યક્તિએ ખોટું કર્યું છે એને દોષી સમજો, ભલે એ છોકરો હોય કે છોકરી હોય. બીજી વસ્તુ એ કે પેરેન્ટ્સે પોતાની દીકરીઓમાં એટલો કોન્ફિડન્સ આપવો પડશે. એ કોન્ફિડન્સ સિર્ફ એમના ભણતરથી અને ભણ્યા પછી કમાઈથી આવશે. ભણ્યા પછી બી તમે સપોઝિંગ એમને ઘરમાં બેસાડી દેશો તો એ કોન્ફિડન્સ નથી આવતો. કમાઈથી એક કોન્ફિડન્સ, એક અવાજ ખુલે છે. એમને એક પ્લેટફોર્મ આપો કે જ્યાં એ સપના જોઈ શકે અને સપના જોઈ પછી એને પુરવાર કરવાની શક્તિ એમનામાં થાય. આજે ગુજરાત રાજ્ય કમજોર નથી, એમની લેડીઝ કમજોર નથી, આપણા મુખ્યમંત્રી પણ એક મહિલા છે. ત્યારે આપણે છે રૂરલ સેગમેન્ટ્સમાં લેડીઝ કમજોર છે, પણ આવા એક્ઝામ્પલ્સ જ્યારે સમાજ સામે હોય, સોનલબેન જેવા હોય, રૂઝાનબેન જેવા હોય, બીજા બધા ઘણા બધા ક્ષેત્રોમાં મહિલાઓ જ્યારે કામ કરે છે ત્યારે એવા તારલાઓ પણ આપણે થોડા આપણા મીડિયા થ્રુ ઝળહારીએ, એમને બતાવીએ, એમની અભિવ્યક્તિઓ લોકો સુધી પહોંચાડીએ અને દીકરીઓને એ સપનું બતાવીએ કે તમે અહીંયા પહોંચી શકો છો, તો એમનામાં એક અવાજ ખુલશે. એમને એ બરદાશ્ત કરવાનું, કદાચ એમ કહેશે કે ના હું કમજોર નથી, એ આત્મવિશ્વાસ એમને આપવો ખૂબ જરૂરી છે. હવે આવીએ આપના ક્વેશ્ચન પર. તો ફાસ્ટ ટ્રેક કોર્ટ્સની આવા સમયે મને જરૂરિયાત ઊભી થાય છે કે જ્યારે મહિલાઓ એક રીતે શોષણ હજી પણ ક્યાંક ક્યાંક એક્સપિરિયન્સ કરી રહી છે, એવા સમયે મહિલાઓના લોસ ઘણા બધા છે, પણ એના માટે અગર ફાસ્ટ ટ્રેક કોર્ટ્સની સુવિધાઓ કરવામાં આવે, સિર્ફ મહિલા સેન્ટ્રિક ઇશ્યુઝને ફોકસ કરીને એના ફાસ્ટર એનું જસ્ટિસ મળી રહે, તો પણ મહિલાઓ ખાસી સુરક્ષિત પોતાની જાતને અનુભવશે. જી જી સોનલબેન, તમે શું કહેશો? ના, એટલે એમાં એક મુદ્દો એ છે કે આપણે ત્યાં હવે એક જરૂરિયાત મને લાગે છે મીડિયાના એક પ્રોફેસર તરીકે પણ, કે આપણે ત્યાં માધ્યમોમાં સ્ત્રીઓનું ચિત્રણ, આના પર એક બહુ પહેલા એક પોલિસી લેવલ ડિબેટ જે થઈ હતી પીસી જોશી કમિટીમાં 1980 પછીના દાયકામાં, એ પછીથી આના પર કશું કામ જ નથી થયું કે મનોરંજન ઉદ્યોગમાં સ્ત્રીઓનું ચિત્રણ, સિરિયલોમાં એડવર્ટિઝમેન્ટમાં જે ચિત્રણ થાય છે, કારણ કે આ લાંબી લડાઈ છે જેમ પ્રશાંતભાઈ કહ્યું એમ. અને બીજું કે અત્યારે ક્રાઇમ અવેરનેસના નામે જે સિરિયલો અને જે કન્ટેન્ટ, કારણ કે ક્રાઇમ છે વેચાતું કન્ટેન્ટ છે એટલા માટે આવે છે, અને એના પર પણ મને એવું લાગે છે કે આપણે એવું નથી કહેતા પણ કંઈક રિસર્ચ કે કોઈક પોલિસી લેવલનો નિર્ણય, કારણ કે આપણે ત્યાં સ્ત્રીઓના રક્ષણ માટે ઘણા બધા કાયદાઓ છે,
પણ જેને તમે ચોથી જાગીર ફોર્થ એસ્ટેટ કહો છો એમાં સ્ત્રીઓના ચિત્રણ અંગે આપણે ત્યાં કોઈ કાયદાઓ નથી જેની જરૂરિયાત મને આજે લાગે છે. મારે એટલું જ કેવું છે કે આજે આપણે જે વાત કરી સોનલબેને તો બધા આજકાલ ટીવીની નીચે પટ્ટી ચાલે છે કે ઇફ યુ ફાઇન્ડ એનીથિંગ ઓબ્જેક્શનલ ઇન ધીસ તમે અહીંયા આ નંબર પર ફોન કરો યા ઈમેલ પર લખો. મને કહો કે અત્યારે આપણે બધા ઇન્ક્લુડિંગ માય સેલ્ફ કેટલાય જણાએ લખ્યું છે કે સાહેબ આ ઓબ્જેક્શનલ છે, કારણ કે ઇટ અકોર્ડિંગ ટુ લો અગર તમે લખો તો ધેર હેઝ ટુ બી સમ ચેન્જીસ વિચ હેઝ ટુ હેપન ફ્રોમ ધેર એન્ડ ધેટ ઇઝ વોટ ધ લો સેઝ. એટલે મને નથી ખબર પણ આ તો જસ્ટ એક પ્રાવધાન છે ખરા, પણ કેટલા જણો એને યુઝ કરે છે આઈ હેવ નો ક્લિયર અબાઉટ ધેટ. એક વાત મારે કહેવી છે આમાં, જસ્ટ ઉમેરી દઉં, રિહેબિલિટેશનની વાત છે એટલે કે હમણાં બહુ સરસ કામ થયું છે આ વિશે. એસિડ જેના પર રેડાયો છે એવી મહિલાઓનું રેમ્પ વોકિંગ થયું છે, એટલે આવી પ્રવૃત્તિઓ જો વધશે તો આપણે એ લોકોનો એક્સેપ્ટન્સ થશે વધારે. અને આ ઉપાયોની વાતમાં એક મારે ઉમેરવાની વાત હતી જે બહુ મહત્વની છે, એમને એક્સેપ્ટન્સ કરો, એમને નોર્મલ વ્યક્તિઓ તરીકે જ એમને આપણે સરસ રીતે એક્સેપ્ટ કરીએ અને એમને વધારે કદાચ પ્રાયોરિટી આપીએ તો વધારે સારું કામ થશે. એટલે આમનો જે મુદ્દો છે જેમાં એ પટ્ટીમાં જે આવે છે એમાં એક એ ઇન્ડસ્ટ્રીના એસોસિએશનનું જ એ છે, એટલે હું જ મારી રીંગણીઓને મારા રીંગણાના છોડને પૂછું હું રીંગણા લઉં કે નહીં, અને રીંગણીનો છોડ હા પડે એવી જે દલા તરવાડીની વાર્તા એના જેવી સ્થિતિ છે કે તમે આની ઉપર સોલિડ લો નથી, એક ગાઈડલાઈન છે અને એ લો બનાવવાની જરૂર હવે મને એવું લાગે છે કે બહુ ઊભી થઈ છે આ સમયે. બીજુરથી તો આપ તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આજે મહાચર્ચાની શરૂઆત અમુક સવાલોથી થઈ હતી, અમુક સવાલોના જવાબ મળ્યા, અમુક સવાલો નવા ઉદ્ભવ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ જે સામે આવ્યો છે કે આરોપીને કદાચ સજા તો થઈ જશે પરંતુ શું જે પીડિતો છે તેમને ખરેખર ન્યાય મળે છે. આ સાથે જ મહાચર્ચામાં હાલ માત્ર આટલું જ આપ જોતા